નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ તો લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તેવામાં સુરતમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી ચર્ચા ઉપડી છે. ત્યાં જ બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ પાસના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે તેવા પણ અહેવાલો વહેતા થયા છે. કારણ કે પાસના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો હતો, જેથી કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ મોટો ફટકો પડ્યો છે. અને જ્યારથી જ આ બંને નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારથી જ એક સવાલ લોકોના મનમાં હતો અને સાથે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ આના બાદમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુરતના સરથાણા વિસ્તારમાં પાસના કાર્યકર્તાઓની બેઠક મળી હતી, જેના બાદમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ બંને નેતા પાસના 200 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આમ તો ગુજરાતમાં પક્ષપલટો કરવો એ જાણે કે સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા સમયથી અનેક રાજનેતાઓએ પક્ષપલટો કરી નાખ્યો છે. અનેક ધારાસભ્યોએ પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ કેસરિયો ધારણ કરી લીધો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.